તો રુઝાન તમને પણ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ જે ભૂપતભાઈને પૂછ્યો છે કે મહિલાઓની સુરક્ષા માટે કેવા પગલાં ભરાઈ શકે છે અથવા તો ભરવા જોઈએ કારણ કે મહિલાઓની આશા જોડાયેલી છે ઘણી બધી. હું એ આન્સર કરું પહેલા જે ભાઈ હતા એમને કહ્યું કે મીડિયાને પહેલા ખબર પડશે મારા કરતા. સો આઈ વોઝ લિટલ બિટ સરપ્રાઈઝ્ડ કે અગર એક એક મિનિસ્ટર બનવાના છે અને કે છે મીડિયાને પહેલા ખબર પડશે ને એમને નથી ખબર એટલે આઈ ડોન્ટ નો વોટ ઇઝ હેપનિંગ. કમિંગ બેક ટુ મહિલાઓનો પોઈન્ટ જે તમે કહેવા માંગો પૂછ્યો છે સે સૌથી પહેલા વી આર વેરી આપણી મહિલાઓની માંગ બહુ નાની છે પણ બહુ સ્પેસિફિક માંગ છે. સૌથી પહેલા તો આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ જોઈએ છે કારણ કે જે રેપના કન્વિક્શન્સ નથી થતા વર્ષો ને વર્ષો કેસો ચાલે છે. બેન પોતે બિચારી કંટાળી જાય છે એ કોર્ટમાં જઈને એકની એક એક વાત કરીને યુ નો એ મેન્ટલ ટોર્ચર થાય છે એને ફિઝિકલ ટોર્ચર ઇમોશનલ ટોર્ચર ફાઇનાન્શિયલ ટોર્ચર થાય છે કારણ કે આ બધું એનું એના માટે લોસ છે વર્ષોથી આ ચાલે છે એટલે અને કન્વિક્શન થાય નહીં જે વિટનેસીસ હોય હોસ્ટાઇલ થઈ જાય એટલે આ બધાના લીધે આખો રેપનું જે મેઇન પેલાને જે સજા થવાની હોય કોઈ થતી નથી યા ઘણીવાર એ લોકો છૂટી જાય છે એને યા વર્ષો વર્ષો કેસ ચાલે છે એટલે સૌથી પહેલા ફાસ્ટ ટ્રેક કોર્ટ જોઈએ હરેક સ્ટેટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ જોઈએ જોઈએ ને જોઈએ તાકી આ કેસીસ ઓછા થાય ને એક્ઝામ્પલ સેટ થાય તાકી જે લોકો કરે છે એ લોકોને પ્રેશર રહે કે ના અમે કરશું તો અમને સજા થશે અમને જેવી સજા આપણી છે હવે હું મારે નથી કહ્યું કે ફાંસી જ આપો કે આપો પણ જેવી સજા તો થશે. પોઈન્ટ નંબર વન. સેકન્ડ પોઈન્ટ કે જે આપણે બધા કહીએ છીએ કે જે બહેનોની હવે ચાલુ થઈ ગયું છે કે પોલીસ સ્ટેશનમાં વધારે બહેનો હોવી જોઈએ બહેનોની રિક્રુટમેન્ટ કરો મહિલા પોલીસ સ્ટેશનો વધારો એટલે આ સેકન્ડ વધારે ઇમ્પોર્ટન્ટ છે થોડું ફાસ્ટ થવું જોઈએ કારણ કે થઈ રહ્યું છે પણ એ થોડું સ્લો પ્રમોશનમાં થઈ રહ્યું છે. ને ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ છે આપણે જે કહીએ છીએ કે જે સોસાયટી માઇન્ડસેટ એ માઇન્ડસેટ ચેન્જ કરવા માટે ઓબ્વિયસલી આપણે વધારે એનજીઓને પ્રેરિત કરવા પડશે અને એ લોકોને અને બીજી જે આજે ખાપ પંચાયત છે એ બધું છે એ બધા જે ફોર્મ આપણે જે રીતે કામ કરી રહ્યા છે એમાં ચેન્જીસ ડ્રાસ્ટિક ચેન્જીસ લાવી અને કરવું પડશે. આપણે અગર આટલી ત્રણ ચીજ બી કરી લઈશું તો વી આપણે બહેનોને ઘણી 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 સેફ્ટી અને સિક્યોરિટી આપી શકશું. એક પોઈન્ટ એ હતો. બીજો પોઈન્ટ જે આપણે નોર્મલી જે સાહેબ અત્યારે બીજી વાતો કરી કે બીજી આપણે જે બહેનો માટે જે વોટ આર ધ અધર ચેન્જીસ તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી મારે કેવું છે કે જેને કે અત્યારે આપણી જે એસેમ્બલી બની સોરી એસેમ્બલી લોકસભા બની તો એમાં યુ આપણે આ વખતે ફ્રેન્કલી સ્પીકિંગ બહેનો કંઈ ખાસ એટલી છે નહીં એટલે બહેનોને આઈ ડોન્ટ નો હવે પોર્ટફોલિયો બી કેટલા કોને અપાયા છે પણ બહેનો બી ઓછી છે એટલે એના માટે આપણે જે પહેલા બી કહીએ છીએ કે બહેનોનું રિઝર્વેશન બિલ હવે બહુ ફાસ્ટ પાસ કરી દેવું પડશે કારણ કે એનાથી બી આઈ એમ શ્યોર બીકોઝ આઈ બિલીવ કે અત્યારે બહેનોને રિઝર્વેશન બિલની એટલે જરૂર છે કારણ કે અત્યારે એ લોકોને જે રીતે એ લોકોનું હેન્ડલિંગ થઈ રહ્યું છે શી હેઝ ટુ ફાઇટ દેટ સોસાયટી. સો ટુ ફાઇટ દેટ સોસાયટી એન્ડ ટુ હેવ અ લેવલ પ્લેટફોર્મ એ બહુ ઇમ્પોર્ટન્ટ થશે કે બહેનોનું રિઝર્વેશન બિલ પાસ થાય અને બહેનોને ગવર્મેન્ટમાં એમાં જલ્દી આપણે મૂકીએ. આ વખતે 61 મહિલા સંસદ સભ્યો ચૂંટાઈને આવ્યા છે પરંતુ એ વાત આપણી સાચી છે કે મહિલાઓને જે રીતે પ્રતિનિધિત્વ સરકારમાં આપવું જોઈએ અત્યારે સરકારને નાનું પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવ્યું છે મંત્રીમંડળ જે છે મંત્રીમંડળ 45 નું નાનું બનાવવામાં આવ્યું છે પરંતુ એ વાત તો સાચી છે વધુ મહિલાઓ ગઈ સરકારમાં ગઈ લોકસભામાં ચૂંટાઈ હતી એના કરતા વધુ મહિલાઓ ચૂંટાઈ હોવા છતાં આજના મંત્રીમંડળમાં એટલી બધી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી એ વાત તો સાચી છે જ પરંતુ બધાનો જે સમાવેશ કરવાનો બહુ મોટો એક મુશ્કેલ પ્રશ્ન જ છે. દાખલા તરીકે મેં અગાઉ કહ્યું કે ભાજપે પોતાને પોતાની રીતે જો રાજ્યવાર જો એને લેવામાં આવવા જોઈએ કેટલા પ્રતિનિધિઓને રાજ્યવાર લઈએ તો સૌથી પહેલા સૌથી વધુ ભાજપના સભ્યો ઉત્તર પ્રદેશમાંથી 71 સભ્યો ચૂંટાઈને આવ્યા છે. બીજા નંબરે મધ્યપ્રદેશમાંથી 27 ભાજપના સંસદ સભ્યો ચૂંટાઈને આવ્યા છે. ત્રીજા નંબરે રાજસ્થાનમાંથી 25 સભ્યો ચૂંટાય અને એના પહેલા આપણે ગુજરાતની વાત કરીએ તો 26 સભ્યો ચૂંટાયા છે. તો ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી 24 સભ્યો ચૂંટાઈને આવ્યા છે એના કરતા વધારે સભ્યો ગુજરાતમાંથી ચૂંટાઈને આવ્યા છે. તો ગુજરાતનું પ્રતિનિધિત્વ વધારે હોવું જોઈએ પરંતુ ગુજરાતના મુખ્ય જે છે વડાપ્રધાન તરીકે જ ગુજરાતી હોય છે એટલા માટે અથવા બીજું કે અરુણ જેટલીને સ્મૃતિ ઈરાની એ બંનેને ગણવામાં આવે તો આમ ગુજરાતના રાજ્યસભાના સંસદ સભ્યો છે પરંતુ ગુજરાતી તરીકે નરેન્દ્રભાઈ મોદી કે મનસુખભાઈ વસાવાનું જે રીતે નામ છે એ રીતે આપણે એમને ગુજરાતી પ્રતિનિધિ કહી શકાય નહીં. ટેકનિકલી છે આમ નથી એટલે આવી રીતે એમની સામે આ બધા જે પ્રશ્નો છે તો એમાં મહિલાઓને ઓછું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એ વાત તો નક્કી છે.
રુઝાન, શું કહી શકાય કે ગુજરાતને પહેલા મહિલા મુખ્ય પ્રધાન આપીને આની શરૂઆત થઈ ચૂકી છે? હા, એ કહેવાય, પણ હવે આઈ ડોન્ટ નો, બીકોઝ એ મહિલા હતી એટલે એમને આપ્યું સીએમ બનાયા, કે બીકોઝ શી વોઝ કેપેબલ, કારણ કે માય ટેક ઇઝ સમથિંગ એલ્સ ફોર હર, નોટ બીકોઝ એ મહિલા છે એટલે એમને સીએમ બનાયા છે. એ એમની કેપેસિટી હતી, એમની કેપેબિલિટી હતી, એમને એટલું મહેનત કરી હતી, એમનું કામ કર્યું હતું, એમની ક્રેડિટ હતી, એમને વર્ષોથી લોકોમાં જઈને સેવા કરી છે, લોકોના કામ કર્યા છે, અને એમના જે આઈડિયોલોજી છે એમની એ આઈડિયોલોજી બી બહુ સારી છે. એન્ડ શી ઇઝ ઓલ્સો, શું કહેવાય, આઈ મીન શી ઇઝ અ વેરી ક્લીન સ્લેટ, એટલે 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 આઈ વુડ રાધર ટેક કે એમને એટલે બનાવવામાં આવ્યા છે કારણ કે એમનું એમનું પરિશ્રમ છે, એમને એટલે નથી બનાવ્યા કે એમને ફિમેલ છે. સિમિલરલી મારે બીજા પોઈન્ટ પર બી કેવું છે કે મારે એવું નથી કહ્યું કે તમે બહેનોને પાર્શિયાલિટી કરો ને બેન છે એટલે તમે પોસ્ટિંગ આપો. મારે એટલું જ કેવું છે કે બહેનોને તમે સપોર્ટ કરો, બહેનોને તમે થોડું પુશ કરો, નોટ ઇન ધ પાર્શિયાલિટી બટ ગીવ ધેમ સપોર્ટ. ઇફ યુ ફાઇન્ડ ધેમ ધેટ ધેટ ધેર એટ 19-20 લેવલ, દેન યુ શુડ સપોર્ટ એન્ડ પ્રમોટ ધેમ, કારણ કે કોઈ બહેનને 19-20 લેવલ પર પહોંચવા માટે બી બહુ સ્ટ્રગલ કરવી પડે છે. અને જે બધી પાર્ટીઓ જાણે છે, તો આ નોટ ઓનલી બીજેપી, એવરી પોલિટિકલ પાર્ટીની બહેનો સાથે અમે વાત કરીએ તો કે કે એ લોકો પાર્ટીની અંદર જ, હજી તો બહારની વાત હજી અલગ છે, પાર્ટીની અંદર જ બહેનોને એ લોકો, આઈ મીન દેર ઇઝ નોટ ઇક્વલ ટ્રીટમેન્ટ. એટલે નાવ ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે જ્યારે આપણા મોદી સાહેબ, બહેનોના તો ફેવરિટ છે, મહિલાઓના તો મોદી સાહેબ ફેવરિટ છે, તો નાવ હી શુડ ગીવ ઇટ બેક ટુ ધ સોસાયટી, હી ગીવ ઇટ બેક ટુ ધ બેન, અને કીપ દેટ ફેથ ઇન ધ બેન, કીપ ઇટ દેટ ટ્રસ્ટ ઇન ધ બેન, અને બહેનોને પ્રમોટ કરે. ધીસ ઇઝ વોટ આઈ એક્સપેક્ટ. જી મુકતભાઈ, જે રીતે યુપીએ સરકાર હતી ત્યારે જે રીતે બહેનોનું મોરલ તૂટ્યું છે, જે ઘટનાઓ ઘટી છે, સંસદની બહાર પણ ધરણા કરવા પડ્યા હતા, આ સરકાર પાસે બહેનો સારી એવી આશા રાખી શકશે? હવે જે રીતે યુપીએ સરકાર હતી, બહેનોનું મોરલ તૂટ્યું હતું, સંસદની બહાર ધરણા કરવા પડ્યા હતા, એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું એમને, તો હવે નવી સરકાર આવી છે, નવા વડાપ્રધાન છે, જે બહેનોના ચહિતા છે તેવું રુઝાન કહ્યું, તો આ સરકાર પાસે ઘણી આશાઓ છે. એકદમ સાચી વાત છે કે આ સરકાર પાસે ખૂબ જ આશાઓ છે, મહિલાઓની નહીં. એક બહુ સરસ મજાનો ભાજપને અને એનડીએને બહુમતી મળી ત્યારે જે રિએક્શન આપ્યું હતું, પ્રતિક્રિયા આપ્યું હતું લાલકૃષ્ણ અડવાણીએ સરકાર વિશેની, કે પોતાની જીતની, ભાજપની જીતની, એનડીએની જીતની જે પ્રતિક્રિયા રિએક્શન આપ્યું હતું એ બહુ સારું હતું. અડવાણીજીએ પહેલી વખત 16મી તારીખે બપોરે, જ્યારે લગભગ ક્લિયર થઈ ગયું હતું કે ભાજપને બહુમતી મળી છે, એનડીએને બહુમતી મળી છે, ત્યારે બપોરના 1 કે 2 વાગ્યાના અરસામાં એમણે પોતે એ જાતની એક પ્રતિક્રિયા આપી હતી કે યુપીએના શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, પરિવારવાદ અને કુશાસન, આને કારણે ભારતની જનતાએ યુપીએની સરકારની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી, કુશાસન અને પરિવારવાદ. તો પરિવારવાદને આપણે જો છોડી દઈએ તો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કુશાસન આ જે યુપીએની સરકારની વિરુદ્ધના બનાવો હતા, વિરુદ્ધની વાતો હતી, વિરુદ્ધની નીતિ હતી, એને કારણે પ્રજા જે ત્રાસી ગઈ હતી કે પ્રજાએ એનો વિરોધ કર્યો હતો, અને એને કારણે ભાજપને અને એનડીએને બહુમતી આપી છે. આ જ પ્રશ્ન અત્યારે આ સરકારની સામે છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કુશાસન. મોંઘવારી દૂર કરવાનો સૌથી પહેલો આ એમણે નીતિ અપનાવવી પડશે, ઉપાય કરવો પડશે. એવી રીતે ભ્રષ્ટાચાર છે, પહેલા 5 વર્ષના યુપીએના શાસન પછી જેવી બીજી વખત જ્યારે 2009માં યુપીએનું શાસન આવ્યું અને જેવું તરત જ 2G કાંડ, કોલસા કાંડ, કોલગેટ કાંડ, આ જે બધા કાંડો ભેગા થયા, તો છેલ્લા 4 વર્ષથી તો કાંડમાં ને કાંડમાં, ગોટાળા, કૌભાંડોમાં જ આ સરકાર રચી પચી રહી હતી. આ જાતનો જો ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવવો જોઈએ એ પ્રાથમિકતા છે. એટલે અડવાણીજીએ જે રીતે કહ્યું હતું, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કુશાસન આ 3 યુપીએની સરકારના હારના કારણો છે, એ હારના કારણો દૂર કરવા માટે આ સરકારે સૌથી પહેલા પહેલ કરવી પડશે. જી રુઝાન, મોંઘવારી, ભ્રષ્ટાચાર સાથે સાથે મહિલાઓની સુરક્ષા પણ મહત્વનો મુદ્દો રહ્યો. હા, બરોબર છે. ઓબ્વિયસલી એ તો એમનું, એમના બધા એમાં શું કહેવાય, સ્પીચીસમાં એ મહિલાઓ માટે તો એ આ જ કહેતા હતા કે અમારા ગુજરાતમાં જે તમે બી પહેલા કહ્યું કે 12 વાગે બહેનો ફરે છે અને સેફ છે, ક્યોર છે, અને આ જ આવા જ ચીજો અમે જ્યારે યુપી ને બિહારમાં લોકો જોડે વાત કરી છે અને આપણા ગુજરાતના જે બધા વોલેન્ટિયર્સ ગયા હતા ત્યાં, ત્યારે આ બધું કહ્યું છે અને બધું બતાવ્યું બી છે. એ ખાલી કહ્યું નથી, કારણ કે એ લોકો વિડીયોઝ, ફિલ્મ્સ બી બધી લઈ ગયા હતા અને એનાથી યુપી, બિહાર અને દિલ્હીના લોકો ઇમ્પ્રેસ થયા કે અચ્છા આટલું સારું થઈ શકે
છે એટલે ધે આર ઓલ એક્સપેક્ટિંગ ધેટ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત જેમ સાહેબે કરી કે જે ભોગવારીની વાત છે તો બેઝિક્સ છે, પહેલાથી બેઝિક્સ હતા કે એની એની કોઈ બી માણસને રોટી કપડા મકાન આ ત્રણ ચીજની બેઝિક રિક્વાયરમેન્ટ હોય એટલે આ ચેલેન્જ તો પહેલાથી જ મોદી સાહેબને છે યા કોઈ બી ગવર્મેન્ટ આવે તેને હતે. પણ અને લાસ્ટ યર બી અગર યુપીએ આવ્યું તો યુપીએ ટુએ કહ્યું હતું કે હું 100 દિવસમાં મોંઘવારી ઘટાડી છે, ના ઘટાડી શકી. એટલે હવે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે હવે આ ગવર્મેન્ટ જેનું વધારે સ્ટ્રોંગ વિલ છે, વધારે વિઝન છે સારું, તો આઈ વુડ એક્સપેક્ટ કે એ એટલીસ્ટ એ નેક્સ્ટ 100 ડેઝ નહીં તો 150 દિવસમાં મોંઘવારી ઘટાડે. કારણ કે ફૂડ ઇન્ફ્લેશન અત્યારે માણસને સૌથી વધારે મારી રહ્યું છે અને જ્યાં સુધી ફૂડ ઇન્ફ્લેશન કંટ્રોલ નહીં આવશે ત્યાં સુધી લોકોનો જે માઇન્ડસેટ છે જે અંજંપો છે એ વધી રહેશે. સેકન્ડ જે બીજું લોકોને સૌથી વધારે રિક્વાયરમેન્ટ છે કે ટુ બી ઓનેસ્ટ કરપ્શન ઇઝ અ પાર્ટ ઓફ ઇટ બટ ટુ બી ઓનેસ્ટ જોબ રિક્વાયરમેન્ટની બહુ જરૂર છે, એમ્પ્લોયમેન્ટની બહુ જરૂર છે. અને જે મોદી સાહેબે એમના બધા જ ભાષણમાં કહ્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ, જોબ એમ્પ્લોયમેન્ટ આપણા યુથ, કારણ કે જે આપણે બધા જાણીએ છીએ કે 220 યા 225 સુધીમાં વી વિલ બી ધ હાઈએસ્ટ નંબર્સ ઓફ યુથ ઇન ધ વર્લ્ડ. એટલે એ જે આપણે 60-80 60-65% યુથ રહેશે તો એ જે યુથ છે એને આપણે ખરી રીતે આપણા કન્ટ્રીના ગ્રોથ માટે, આપણા દેશના નિર્માણ માટે આપણે યુઝ કરવાના છે યુથને. અગર એ જ્યાં સુધી યુથને પહેલાં તો એડ્યુકેશન આપવાનું છે એટલે એડ્યુકેશન વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, અને પછી એમ્પ્લોયબિલિટી. એટલે એમ્પ્લોયબિલિટી માટે જે જોબ જનરેશન કરવું પડશે ને એ જોબ જનરેશન માટે સૌથી પહેલાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લેવા પડશે. કારણ કે જોબ આમ જ નથી થવાના, એ પહેલાં નરેગાની સ્કીમથી ઓકે 100 ડેઝથી વધારે જોબ જનરેટ નથી થતું. એટલે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના જે કરોડોના પ્રોજેક્ટ્સ, આપણા કરોડો અબજોના પ્રોજેક્ટ્સ જે હોલ્ડ થયા છે ફોર વોટ એવર, સાહેબે જે પહેલા કહ્યું કે જે 4 વર્ષથી દર વોઝ ધ ઇશ્યુ ગવર્નન્સ ઇશ્યુ, એટલે એ પ્રોજેક્ટ્સ રિવાઇવ કરવા પડશે. કારણ કે અગર આપણે એ પ્રોજેક્ટ્સ બી રિવાઇવ કરી દઈશું ને એના પર બી કામ ચાલુ કરશું તો દર વિલ બી ઇનફ જોબ જનરેશન. અને સાથે સાથે જે ઇકોનોમીની જે સાયકલ કહે છે કે જોબ જનરેશન થાય છે, લોકોના ગજવામાં પૈસા આવે છે તો યુ નો એ લોકોનું એક પોઝિટિવ લાઇફસ્ટાઈલ થાય છે. એટલે ઇફ વી ગેટ ઇન ટુ ઓલ ધીસ, અને આઈ મીન વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ નથિંગ ન્યુ. આ જે તમને વાત કરું છું પહેલા થઈ ચૂકી છે, યુપીએ 1 વખત આ થઈ ચૂકી છે, પણ ફોર વોટ એવર રીઝન્સ યુપીએ 2 માં ના થઈ. એટલે ઇફ ધેટ સેમ થિંગ કેન બી રિપીટેડ ઇન્ડિયા વિલ સી અ બેટર. એન્ડ એક પોઝિટિવ પોઈન્ટ અત્યારે આપણે જોયા કે જે આપણી ઇકોનોમીમાં કે ડોલર ઘટી ગયો અને હાઈ આઈ એટલે રૂપિયો વધી ગયો, બીજું કે શેર માર્કેટ એકદમ વધી ગયું. આમ શ્યોર ઘણા લોકોને બહુ ખુશી થઈ હશે કે એ લોકોના જે શેર્સ હતા જે ડાઉન હતા એ અત્યારે એટલીસ્ટ એટ પારી એટલે લોકો પ્રોફિટ્સમાં ચાલી રહ્યા છે. એટલે યુ નો તે માઇન્ડસેટ અત્યારે એક હેલ્ધી એન્વાયરમેન્ટ, હેલ્ધી માઇન્ડસેટ થઈ રહ્યો છે. અને બીજી ત્રીજી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે આપણી ઇકોનોમી રિવાઇવ થઈ રહી છે, જોડે જોડે વર્લ્ડ ઇકોનોમી રિવાઇવ થઈ રહી છે. એટલે આ બંને સાથે જેમ વચ્ચે વર્લ્ડ ઇકોનોમી બી ડાઉન હતી, આપણી ઇકોનોમી સ્ટીલ વી વર ટ્રાઇંગ ટુ સ્ટ્રગલ. એટલે આ બધાના લીધે આઈ એમ શ્યોર કે વી આર ગોઈંગ ટુ સી જો કે તો અચ્છે દિન આને વાલે. જી.